વેલકમ બેક ટુ માય ચેનલ મેથ્સ એન્ડ સાયન્સ ટ્રિક એન્ડ ટોયઝ. આજે આપણે પરિમિતી અને ક્ષેત્રફળ માટેના એક થિયરમની રચના કરીશું. આ એક વર્કિંગ મોડેલ છે. એ માટે આપણે એક કાર્ડ પેપર લઈશું. કાર્ડ પેપરમાંથી આ પ્રકારની રચના તૈયાર કરીશું. અહીં ઉપર આકૃતિ માટે, સૂત્ર માટે અને નામ માટે એક એક નાના ખાના બનાવ્યા છે. હવે એક કાર્ડ પેપર લઈશું. આ કાર્ડ પેપરને આપણે અહીં દાખલ કરીશું. ત્યારબાદ અહીં એક આકાર ડ્રો કરીશું. અહીં આપણી પાસે આ જે આકાર છે જેનું નામ છે ચોરસ, માટે અહીં આપણે લખીશું ચોરસ. હવે ચોરસની પરિમિતી, તો પરિમિતી બરાબર 4 × L અને ક્ષેત્રફળ બરાબર લંબાઈ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ ચોરસની પરિમિતી 4 × L, ક્ષેત્રફળ લંબાઈ. હવે પટ્ટીને ખસેડી લઈશું. ત્યારબાદ આપણે બીજા આકારને દોરીશું. અહીં આકાર જે છે એનું નામ છે લંબચોરસ. ત્યારબાદ લંબચોરસની પરિમિતી શોધવાનું સૂત્ર થશે. પરિમિતી બરાબર 2 × લંબાઈ/પહોળાઈ અને ક્ષેત્રફળ થશે લંબાઈ×પહોળાઈ. તો આ છે લંબચોરસ. હવે લઈશું ત્રિકોણ. તો અહીં ત્રિકોણ આકાર છે, આકારનું નામ છે, એમાં લખીશું ત્રિકોણ. ત્યારબાદ ત્રિકોણ જે છે એની પરિમિતી બરાબર 3 બાજુની લંબાઈનો સરવાળો અને ક્ષેત્રફળનો સૂત્ર થશે ક્ષેત્રફળ બરાબર 1/π×વેટ. હવે લઈશું બીજો એક આકાર. અહીં આપણી પાસે એક આકાર આપણે દોરીએ. વર્તુળ નામ લખીશું. વર્તુળ સૂત્ર થશે સૌ પ્રથમ પરિમિતી. પરિમિતી એટલે કે પરિઘ. પરિઘ બરાબર 2πr અને ક્ષેત્રફળ થશે πr². તો અહીં આપણે જોઈ શકીએ છીએ વર્તુળ. હવે લઈશું નળાકાર.
નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થશે πrh. તો આપણે જોઈ શકીએ છીએ આપણું TLM હવે રેડી છે. અહીં વધુ આકારો પણ ઉમેરી શકાય, જેમ કે અહીં આપણે ક્ષેત્રફળ અને પરિમિતિ માટે લખ્યું છે એ જ પ્રકારે આપણે ઘનફળ પણ એડ કરી શકીએ. તો સૌપ્રથમ અહીંથી શરૂઆત કરીએ. ચોરસ આકૃતિ સૂત્ર ના ત્રિકોણ વર્તુળ નળાકાર. તો આ TLM ની મદદથી સરળતાથી તમામ સૂત્ર યાદ રહી શકે છે.